આજે વિશ્વ વસ્તી દિવસ છે એટલે કે વધતી વસ્તીને કઈ રીતે અંકુશમાં લાવી શકાય તેને આજે દેશના વિવિધ રાજ્યોમાં જાગૃતિ માટે કાર્યક્રમ યોજાતા હોય છે. કૂદકીની ભૂસકે વધી જતી વસ્તીના કારણે ભવિષ્યમાં અનેક સંકટ ઊભા થઈ શકે તેમ છે. આપણા ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં પહેલા નંબરમાં આવે છે. જો કે આજની વાત કરવામાં આવે તો ભારત દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સરકારે વધતી વસ્તીને લઈ નવા નિયમો અમલમાં મૂક્યા છે. તો આ તરફ ગુજરાતમાં વસ્તીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને એમાંય બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાની ગાયનેક હોસ્પિટલમાં આંકડા પ્રમાણે રોજના 50 જેટલા બાળકો જન્મે છે. આ આંકડા હોસ્પિટલ પૂરતા જ છે. ગુજરાત રાજ્યની સરકારે વસ્તીને અંકુશમાં રાખવા માટે અનેક યોજના બનાવી છે, જેમાં સ્ત્રી પુરુષની નસબંધી માટે રોકડ રકમ પ્રોત્સાહિત રીતે આપવામાં આવે છે. તે જોતા ગામડાઓમાં રહેતા લોકો કે પછી શિક્ષિત લોકોમાં હજુ એ જાગૃતતા આવી નથી, જ્યારે કે વસ્તી નિયંત્રણમાં રાખવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ મેદાને છે. ધાનેરા તાલુકાના ધરણોતર સરકારી દવાખાને વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે ગ્રામજનો તેમજ આશા વર્કર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામડાની મહિલાઓ એક બાળક પછી બીજા બાળક વચ્ચે 3 વર્ષનો સમય રાખે જેથી નવજાત બાળક તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે જન્મ લે. આ સિવાય બાળકોની સંખ્યા દંપતીઓ ઘટાડે તેને લઈ જાગૃતિ લાવવા માટે આશા વર્કરોને તાલીમ આપવામાં આવી હતી. વચ્ચેથી બેરોજગારી અને બેકારીને જન્મ આપે છે. સરકાર દ્વારા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર દંપતીઓને જાહેરમાં સન્માન પણ કરવામાં આવે છે. અનેક યોજનાઓ વધતી વસ્તીને અંકુશમાં રાખવા માટે અમલી બનાવે છે. તેમ છતાં ગુજરાત અને ભારતમાં વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે, જેને ધરણોતર સરકારી દવાખાના ખાતે વસ્તી બાબતે ખાસ જાગૃત લાવવા માટે તાલીમ યોજાઈ હતી, જે દરમિયાન ધરણોતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સરકારની યોજના અને નિયમો વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. આજરોજ 11 જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધરણોદર ખાતે વિશ્વ આરોગ્ય વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરા તાલુકા એટલે કે ધાનેરા તાલુકો અથવા તો મારા પીએસસીની વાત કરું તો અત્યારે એક વસ્તી વધારો કે જે એક ચિંતાજનક વિષય છે આપણો. લોકોની વસ્તી વધારામાં સંખ્યાઓ દિવસે અને દિવસે વધતી જતી જાય છે, એના કારણે ગરીબી બેરોજગારી અને એ પણ વધતું જાય છે. તો એની માટે આજે એક મિટિંગ રાખવામાં આવી અને લોકોમાં એની જાગૃતતા લાવવામાં આવી કે અહીંયા લોકોમાં થોડું શિક્ષણનો અભાવને કારણે બે બાળકો વચ્ચે જે અંતર રાખવામાં આવે છે એ પણ રાખતા નથી, જેના કારણે બાળકો કુપોષિત રહે છે તેમજ એનિમિયાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. એની માટે થઈ અને જાગૃતતા આવે એ માટે આશા બહેનો ગામે ગામે જઈ અને જે કપલ હોય એમને એની માહિતગાર આપે છે, તેમજ આજરોજ કપલો અને ગામના લોકોને બોલાવવામાં આવેલા અને એને સમજણ આપવા આવેલી કે આ જે બાળકોનું નિયંત્રણ કેવી રીતે કરવું, તેમજ આપણા સરકારી યોજનાઓમાં એવી ઘણી પદ્ધતિઓ છે કે જે અપનાવવાથી આ વસ્તી વધારાને રોકી શકાય છે. તો આજે દરેકને દરેક વસ્તુ વિશે સમજ આપવામાં આવે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો જનસંખ્યામાં આગળ વધી રહ્યો છે. આંગણવાડી કેન્દ્ર તેમજ ધોરણ 1માં અભ્યાસ માટે બાળકોની સંખ્યા વર્ષ દરમિયાન વધી રહી છે, તેમજ બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેથી વસ્તીને અંકુશમાં લાવવી જરૂરી બની જાય છે.